बनासकांठाना लाखाणी विश्व हिंदू परिषद बजरंग दल अने महाकाल सेनाना कार्यकर्ता द्वारा आवेदन पत्र देवामां आव्युं। आजरोज बनासकांठा जिल्लामां विश्व हिंदू परिषद बजरंग दल अने महाकाल सेनाना कार्यकर्ता द्वारा हणियाणाना वल्लभगढ़मां थयेल दीकरी निकिताने गोळी मारी हत्या करवामां आवेल तेना आरोपीने सख्तमां सख्त सजा थाय તે બાબતે આવેદનપત્રો આપી અને હુમલાને લઈને લાખાણી તાલુકા મામલતદારને આવેદનપત્રો આપવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશની અંદર થઈ રહેલ લવ જેહાદના કિસ્સામાં તેમજ બળાત્કાર જેવી ઘટનાઓમાં વિરુદ્ધમાં આવેદનપત્રો આપવામાં આવ્યું હતું, જેમાં લાખાણી તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ તેમજ મહાકાલ સેના ગુજરાત દ્વારા આવેદનપત્રો આપીને જણાવ્યું કે દેશમાં થઈ રહેલ આવા લવ જેહાદના કિસ્સામાં બળાત્કાર રેપ જેવા કિસ્સાઓ સામે કડકમાં કડક કાયદાની જોગવાઈ થાય તેવું આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેમજ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી કહેવામાં આવ્યું હતું। રિપોર્ટિંગમાં મનુભાઈ મજીરાના લાખાણી સ્પીડ ન્યૂઝ 17 અને એની પાછળથી ગોળી મારીને હત્યા કરી નાખી અને ખબર પડી કે આ મુસલમાન છે તો એની સાથે લગ્ન કરવાની ના પાડી તો એની હત્યા કરી નાખી તો આવા તત્વો દ્વારા હિન્દુ ધર્મની બેન દીકરીઓ બેટીઓને ફસાવવામાં આવે અને એના વિરુદ્ધમાં આ રીતે હત્યા કરવામાં આવતી હોય ત્યારે સરકાર ત્યાંની સરકાર અને કેન્દ્રની સરકાર આ બંને દ્વારા આવા લોકોને તાત્કાલિક ફાંસીની સજા કરવામાં આવે એના માટે આજરોજ લાખણી વિશ્વ હિન્દુ પરિષદ મહાકાલ સેના હિન્દુ સંગઠનો સાથે મળી અને અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે કે આવનારા સમયમાં હિન્દુ સમાજ જાગશે તો ભવિષ્યમાં બીજા જે પણ લઘુમતી સમાજો છે એમને ભવિષ્યમાં ભારે પડી જશે એટલે આના કરતા અત્યારે સાનમાં સમજી જાઓ તો સારું છે કે અમારી દીકરીઓ બેન દીકરીઓ ઉપર ખોટી રીતે નજર ના બગાડશો નહીતર તમારી ખેર નથી। આના વિશે તમારે શું માંગણી? અમારી માંગણી એવી છે કે જે બંને યુવકો ગોળી મારનાર છે એમના વિડીયો કેમેરામાં દેખાય છે એ લોકોને તાત્કાલિક સરકાર દ્વારા ફાંસીએ ચડાવવામાં આવે અથવા એમનું એન્કાઉન્ટર કરીને એમને પૂરા કરવામાં આવે જેથી કરીને બીજા આવા તત્વો જે છે હરામી તત્વો એમને સબક મળે કે આ રીતે બેન દીકરીઓની છેડતીઓ ન થાય।